છોટાઉદેપુરમાં ગોડીયાદરાની આદિવાસી મહિલાએ બે માથાવાળા મૃત બાળકને જન્મ આપ્યો. છોટાઉદેપુર જનરલ હોસ્પિટલમાં મધ્યપ્રદેશના ગોડીયાદરા ગામની મહિલા રાઠવા શારદાબેન કરસનભાઈ પ્રસૂતિ માટે હોસ્પિટલ દાખલ થયા હતા અને ગાયનેક ડોક્ટર વિલ્લેશ કોટિયા ડિલિવરી કરાવતા બે માથાવાળું બાળક મરણ હાલતમાં જન્મ્યું હતું. આ સંદર્ભે ગાયનેક ડોક્ટર વિલ્લેશ કેટિયાએ જણાવ્યું હતું કે 1 લાખ ડિલિવરીમાં આવી ઘટના બનતી હોય છે. ગામડાની અંદર મહિલાઓ પ્રેગ્નન્સી સમયમાં યોગ્ય સારવાર ન લેતા આવી ઘટના બહાર આવતી હોવાનું તેમણે જણાવ્યું હતું. બે માથાવાળું મૃત બાળકના જન્મ થયા બાદ તેની માતાની તબિયત સારી હોય તેની રજા આપી દેવામાં આવી હતી. અલ્લા રખા પઠાણ, જેડેશ ટીવી, છોટાઉદેપુર. તારીખ 7/5/2020 સવારના 7 કલાકે એમપીથી 108માં શારદાબેન કરસનભાઈ રાઠવાની પહેલી પ્રસૂતિ કરવા માટે દવાખાને આવેલા હતા. તો એમણે એ દરમિયાન ડિલિવરી દરમિયાન એમણે ખોળખાપણવાળું બાળક જન્મ્યું હતું, બે માથાવાળું, જેને આપણે ડાયકેફેલિક પેરાપેકસ ટ્વિન્સ કહેવામાં આવે છે, જે સુવાવડ દરમિયાન પેટમાં જેનું મૃત્યુ થઈ ગયેલું હતું અને આવી જ મળતી જન્મજાત ખામી બહુ જ ઓછા બાળકોમાં જોવા મળે છે.